ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે ફરીથી આપણે આ સ્માર્ટ ક્લાસ લર્નિંગ હોમ લર્નિંગ ના પ્રિયત અંતર્ગત મળ્યા છીએ. સ્ટાન્ડર્ડ 7 સેમ 1 યુનિટ 2 હાઉ મેની ડીડ યુ એક્ટિવિટી 3 7 એટ અ વન બ્લો. વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં ગયા વિડીયોમાં આપણે 7 એટ અ વન બ્લો એના ન્યુ વર્ડ શીખ્યા હતા, એટલે કે એના સ્પેલિંગની ચર્ચા કરી હતી, એના ચિત્ર સાથે, એના વાક્યમાં પ્રયોગ સાથે. હવે તમે આ વિડીયોની અંદર, આ લેક્ચરની અંદર એ અનુભવ કરશો કે દરેકે દરેક વર્ડ્સ આપણને ક્યાં ક્યાં કામે લાગે છે. તો એ વિડીયો જો તમે ન જોયો હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનના લિંકમાં તમે જોઈ લેજો, જેથી કરીને તમને ન્યુ વર્ડ્સ પણ આપી જાય. આજે આપણે શરૂઆત કરીએ એક્ટિવિટી 3, સરસ મજાની એક સ્ટોરી 7 એટ અ વન બ્લો. શરૂઆત કરીએ એક્ટિવિટી 3. વન્સ અપોન અ ટાઈમ, એક સમયે એક વાર, ધેર વોઝ અ યંગ બોય. જો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ કોઈ વાર્તા હોય તો એ સાદા ભૂતકાળમાં જ હોય. એક વખતે આવું કંઈક હતું. શરૂઆત કરીએ. વન્સ અપોન અ ટાઈમ ધેર વોઝ અ યંગ બોય, એક નાનો છોકરો હતો, નેમ્ડ ગોપાલ, કે જેનું નામ ગોપાલ હતું. એનો અર્થ કે આપણી આખી જ સ્ટોરી સાદા ભૂતકાળમાં આવશે. સમજતા જઈએ. હી એટલે અહીંયા ગોપાલ. હી લાઈક્ડ જલેબી ઇઝ વેરી મચ, એને જલેબી બહુ ગમતી, ભાઈ બહુ ભાવતી. વન ડે, એક દિવસે, હી બોટ સમ ફ્રેશ જલેબી, એને બજારમાંથી, તમે જોઈ શકો છો ભાઈ, દુકાનદાર પાસેથી હી બોટ સમ ફ્રેશ જલેબી, તાજી જલેબી ખરીદી. હી પુટ ધેમ ઇન અ ડીશ, અને એને ઘરે લાવીને પોતાની ડીશમાં, પોતાની થાળીમાં એને મૂકી દીધી. પુટ એટલે મૂકવું. આફ્ટર વાઇલ, પણ તો હવે તમે ચિત્ર જુઓ. આફ્ટર વાઇલ, થોડા સમય પછી, હી શો, તેને જોયું, ફ્લાઈઝ, આપણે ભણાતા ન્યુ વર્ષમાં, અ ફ્લાય એટલે એક માખી, પરંતુ ફ્લાઈઝ એટલે એકથી વધારે, બહુ વચ્ચે. હી શો ફ્લાઈઝ બઝિંગ ઓવર ધ જલેબી, કે જે પેલી જલેબીના ઉપર બળબળી રહી હતી, ગણગણી રહી હતી, અને જેનો અવાજ આપણને ગમે પણ નહીં, કર્કશ, અને એના કારણે એની જલેબી પણ ગંદી થઈ રહી. હવે જોઈએ શું કહે છે. ગો અવે ડર્ટી ફ્લાઈઝ, અહીં ગંદી માખીઓ, તમે અહીંયાથી ગો અવે, દૂર થઈ જાઓ, મારી જલેબી મારી વાનગી પર કેમ બેસી રહ્યા છો. હી શાઉટેડ, એને બૂમ પાડી, બટ ધે ડીડન્ટ, પણ તેઓએ તો સાંભળ્યું નહીં ભાઈ, તેઓએ તો કોઈ પ્રતિક્રિયા આપી નહીં, કેમકે માખીની વાત થોડી ખબર પડવાની છે. આગળ વધીએ. સો, અને તેથી, હી કિલ્ડ, હવે તમે દ્રશ્ય જુઓ, હી કિલ્ડ 7 ફ્લાઈઝ એટ અ વન બ્લો. આપણા પાઠનું નામ આવ્યું ભાઈ, 7 ફ્લાઈઝ એટ અ વન બ્લો. એક જ ઘામાં એને તો 7 માખીઓને, 7 મચ્છરને મારી નાખ્યા. એક જ ઘામાં જુઓ ભાઈ ચિત્ર, આપ ચિત્ર પણ વારંવાર યાદ રાખવાનું છે. જોઈએ હવે શું થાય છે. હી સેડ ટુ હિમસેલ્ફ, અને પોતાની જાતને જ પોતે કહેવા લાગ્યો. હિમસેલ્ફ એટલે પોતાની જાતને કહેવું. જો ભાઈ અહીંયા 7 મચ્છર માખીઓ મરેલી પડેલી, જવે જો શું કહે છે પોતાની જાતને. વાવ, 7 એટ વન બ્લો, એક જ ઘામો 7. આઈ એમ વેરી બ્રેવ, હું તો ખૂબ બહાદુર છું. પોતાની જાતે જ બહાદુર કહેવા લાગ્યો. પણ હવે આ વાત તમે જુઓ ભાઈ, છેક રાજા સુધી, નગરના દરબાર સુધી પહોંચી ગઈ. ધ કિંગ હર્ડ અબાઉટ ગોપાલ, રાજાએ તો ગોપાલ વિશે સાંભળ્યું કે આપણા નગરમાં એક નાનકડા છોકરાએ એક જ ગામમાં 7 માર્યા. જોઈએ આગળ શું થાય છે ભાઈ. હી કોલ્ડ હિમ, એને બોલાવ્યો. જો ભાઈ દરબારમાં હવે ગોપાલ આવી રહ્યો છે. હી કોલ્ડ હિમ એન્ડ સેડ, ને દરબારમાં બોલાવ્યો અને કહ્યું. ગોપાલ, કિંગ સેડ, રાજા બોલ્યા, યુ આર અ બ્રેવ બોય, તું તો બહુ બહાદુર છોકરો છે ભાઈ. ડીડ યુ રિયલી કિલ 7 એટ અ વન બ્લો, પ્રશ્ન પૂછ્યો એને. અને જો સાદા ભૂતકાળમાં પ્રશ્ન પૂછવા માટે ડીડ નો ઉપયોગ થાય. ડીડ યુ રિયલી કિલ 7 એટ અ બ્લો, તે ખરેખર એક જ ધામો 7 માર્યા. ગોપાલ સેડ, ગોપાલ રિપ્લાઈડ, એટલે જવાબ આપ્યો, યસ યોર મેજેસ્ટી, મારા મહારાજ, આઈ ડીડ, મેં એક જ ધામો 7 માર્યા. આઈ ડીડ ધેટ વર્ક, મેં તે કામ કર્યું છે. યુ નો, તું જાણે છે. કિંગ સે, રાજાએ કહ્યું, દેર આર ટુ ક્રુઅલ જાયન્ટ્સ, તમે ચિત્ર પણ જોઈ શકો છો. દેર આર ટુ ક્રુઅલ, ક્રૂર, ઘાતકી જાયન્ટ્સ ઇન અવર કિંગડમ, આપણે શીખ્યા હતા
કિંગ ઉપરથી શબ્દ નવો કિંગડમ, કિંગ એટલે રાજા અને કિંગડમ એટલે રાજ્ય. ફરીથી વાક્યને સમજીએ, દેર આર ટુ ક્રુઅલ જાયન્ટ્સ ઇન અવર કિંગડમ, આપણા રાજ્યમાં બે ઘાતકી રાક્ષસો આવે છે, તું એ વાત જાણે છે? દે ટ્રબલ પીપલ, તેઓ લોકોને આપણી પ્રજાને હેરાન કરે છે, તમે ચિત્રમાં જોઈ શકો છો ભાઈ, દે ટ્રબલ પીપલ. દેર ઇઝ નો વન, અને કોઈ એવો વ્યક્તિ નથી, ટુ કેચ ઓર કિલ ધેમ, એમને પકડી શકે કે મારી શકે એવો કોઈ પણ વ્યક્તિ આપણા નગરમાં નથી. હવે આ વાત જાણીને ગોપાલે કંઈક પૂછ્યું, ગોપાલ આસ્ક્ડ, ડીડ એનીવન ટ્રાય ટુ કેચ ઓર ટુ કેચ ધેમ બિફોર, શું એમને પકડવા માટે પહેલા મારા પહેલા કોઈએ પ્રયત્ન કર્યો હતો, કોઈને તમે મોકલ્યા હતા ખરા? કિંગ રિપ્લાઈડ, રાજાએ જવાબ આપ્યો, યસ મેની પીપલ ટ્રાય, ટ્રાયનું ભૂતકાળનું રૂપ, ઘણા બધા લોકોએ પ્રયત્ન કર્યો, બટ દે ફેઇલ, પરંતુ તેઓ નિષ્ફળ ગયા, પણ રાક્ષસોએ એ બધાને હણી નાખ્યા, મારી નાખ્યા. યુ આર બ્રેવ, તું તો બહુ બહાદુર છે. યુ કિલ સેવન એટ અ ટાઈમ, તે તો એક જ ગામો સાત માર્યા છે, પણ ગોપાલ જ જાણે કે ભાઈ એક જ ગામો સાત અને શું માર્યું. ધ જાયન્ટ્સ આર ઓન્લી ટુ, અને પેલા રાક્ષસો તો માત્ર બે જ છે, અને તે તો એક જ ગામો સાત માર્યા, સેવન એટ અ વન બ્લો. કિલ ધેમ, રાજાએ સૂચના આપી, તેઓને મારી નાખ, એન્ડ આઈ વિલ ગીવ યુ અ રીચ રિવોર્ડ, અને હું તને બહુ સમૃદ્ધ ઇનામ આપીશ. આ રિવોર્ડ શબ્દ આપણે ન્યુવર્સમાં ભણ્યા હતા, રિવોર્ડ્સ એટલે ઇનામ. તું એમને મારી નાખ, ભણી નાખ, અને હું તને બહુ સમૃદ્ધ ઇનામ, બહુ મોટું ઇનામ આપીશ. હવે આ વાત અહીંયા પૂરી થાય છે. હવે જોઈએ ગોપાલ શું વિચારે છે. ગોપાલ ન્યુ, તે જાણતો હતો, હી વોઝ નોટ એબલ, એબલ એટલે સક્ષમ હોવું, હી વોઝ નોટ એબલ ટુ કેચ ઓર કિલ જાયન્ટ્સ, રાક્ષસોને પકડવા કે મારવા માટે પોતે સક્ષમ નહોતો, એ પોતે જાણતો હતો. બટ પરંતુ ધ કિંગ એન્ડ ધ પીપલ, રાજા અને એના પ્રજાજનો એટલે કે લોકો, હેર હાઈ હોપ્સ ફોર હિમ, એના તરફથી બહુ ઊંચી આશા અને અપેક્ષાઓ હતી કે આ છોકરો રાજ્યમાં આવેલા બધા રાક્ષસોને મારી નાખશે. હી થોટ ફોર અ વાઇલ, એને થોડા સમય સુધી વિચાર કરી જોયો કે જો હું આ કામ નહીં કરું તો હું બહાદુરમાંથી કાયર સાબિત થઈશ. હી થોટ ફોર અ વાઇલ, એને થોડા સમય માટે વિચાર્યું. ધેન ત્યાર પછી હી વેન્ટ આઉટ, તે ઘરની બહાર નીકળ્યો, ઇન સર્ચ ઓફ જાયન્ટ્સ, પેલા રાક્ષસોની શોધમાં નીકળ્યો. અને આ રાક્ષસ શોધમાં એટલા માટે નીકળ્યો કે રાજા અને પ્રજાજનોને એને પાસે ઘણી બધી અપેક્ષાઓ છે. હી વોન્ડર હિયર એન્ડ ધેર, તે અહીંયા અને ત્યાં ભટક્યો રાક્ષસોની શોધમાં. હી રોમ્ડ, રોમ્ડ એટલે ભટકવું, આપણે ભણ્યા હતા ન્યુવર્સમાં. હી રોમ્ડ ઇન માઉન્ટેન્સ એન્ડ વેલી, પેલા પર્વતો અને ખીણોની વચ્ચે પણ એ રખડ્યો, આ માઉન્ટેન્સ અને વેલી શબ્દ પણ ભણ્યા હતા. બટ હી ફેઇલ્ડ, પરંતુ તે નિષ્ફળ ગયો, જો પોતાના ઘરે પાછો પડ્યો. બટ આફ્ટર સમ ડેઝ, થોડાક દિવસો પછી, હી વોઝ ગોઈંગ થ્રુ ધ ફોરેસ્ટ, એ જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો. એન્ડ તે સમયે હી શો ધ જાયન્ટ્સ, જો ભાઈ એને પેલા રાક્ષસોને જોઈ લીધા, બસ એ જ કામ એને કરવાનું હતું. હી શો ધ જાયન્ટ્સ ધેર, જંગલમાં તેને પેલા રાક્ષસોને જોયા. ધે વેર અંડર અ ટ્રી, અને તેઓ એક ઝાડની નીચે સૂતા હતા ભાઈ, આરામ કરતા હતા. ગોપાલ વોઝ સ્કેર્ડ, ગોપાલ તો ડરી ગયો, જો આપણા ઝાડની પાછળ જોતા વેતર સંતાઈ ગયો. ગોપાલ વોઝ સ્કેર્ડ, આ સ્કેર શબ્દ પણ ભણ્યા હતા, સ્કેર એટલે ડરી જવું. હી સેડ ટુ હિમસેલ્ફ, ફરીથી પોતાની જાત સાથે વાતો કરવા લાગ્યો, શું કહે છે ભાઈ, ઓ ધ જાયન્ટ્સ આર રિયલી હ્યુજ, પેલા રાક્ષસો તો કેટલા મોટા મહાકાય છે ભાઈ, એમના શરીર તો જુઓ, ધે લુક ક્રુઅલ ટુ, અને તેઓ પાછા ઘાતકી પણ દેખાય છે, ક્રૂર, મારી નાખે તેવા. ધ ટાસ્ક ઇઝ રિયલી ટફ, ટાસ્ક એટલે કાર્ય અને ટફ એટલે મુશ્કેલ હોવું, આ કામ તો બહુ મુશ્કેલ છે ભાઈ, એને પકડવા કે મારવા એ તો અતિ કપરું કામ છે. આઈ કાન્ટ ફાઇટ વિથ ધેમ, અને પોતાની જાતને જ કહ્યું, હું એમની સાથે લડી તો ન જ શકું. પણ હા મિત્રો, યાદ રાખજો, ગુજરાતીમાં કહેવત છે, જ્યાં બુદ્ધિથી કામ ચાલે ત્યાં બળનું પણ કામ ન હોય. હી થોટ ફોર અ વાઇલ, થોડો સમય વિચાર કર્યો.
આઈ વિલ ટ્રાય, હું મારી બુદ્ધિ દોડાવી જોઉં, ભલે મારા બળથી કામ ન થાય હું મારો પ્રયત્ન તો કરીશ. હી સેડ ટુ હિમસેલ્ફ આઈ વિલ ટ્રાય. હી થ્રુ, તેને ફેંક્યો, ફેંક્યા સમ સ્ટોન્સ એટ ધેમ, તેઓની તરફ કેટલાક પથ્થર માર્યા. તમે જોઈ શકો છો ભાઈ, એન્ડ હાઈડ બિહાઇન્ડ અ ટ્રી, અને પછી ઝાડની પાછળ સંતાઈ ગયું. મારે પછી ઝાડની પાછળ સંતાઈ ગયો. જોઈએ હવે શું થયું. વન જાયન્ટ ગોટ અપ, એમાંનો એક રાક્ષસ ઉભો થયો, એન્ડ આસ્ક્ડ ટુ અધર, અને બીજાને પૂછ્યું. શું પૂછ્યું ભાઈ, ડીડ યુ થ્રો સ્ટોન્સ એટ મી, શું તે મારા તરફ પથ્થર માર્યો. આ બધું જ ગોપાળ સાંભળી રહ્યો છે. ડીડ યુ થ્રો સ્ટોન એટ મી, શું તે મને પથ્થર માર્યા. નો આઈ ડીડન્ટ, ધ અધર રિપ્લાય, બીજા રાક્ષસે જવાબ આપ્યો, ના ભાઈ મેં તો નથી માર્યા. યુ ડીડ ઇટ, તે જ માર્યા છે ભાઈ, આ કામ તે જ કર્યું છે. હી શાઉટેડ, એને તો જોરથી બૂમ પાડી. સામે પેલો પણ બોલ્યો, યુ ડીડ, યુ વાય ડીડ યુ થ્રો સ્ટોન એટ મી, તે મને શા માટે પથ્થર માર્યો. આને પણ લાગે છે પથ્થર વાગી ગયો. આઈ ડીડ નોટ ડુ એનીથિંગ, ભાઈ મેં કશું નથી કર્યું. ધ ફર્સ્ટ જાયન્ટ રિપ્લાય, પેલા પહેલા રાક્ષસે જવાબ આપ્યો કે ભાઈ મેં તો કંઈ કર્યું જ નથી. યુ થ્રો સ્ટોન એટ મી, યુ થ્રુ સ્ટોન એટ મી, તે મારી તરફ પથ્થર નાખ્યા. ધે બિગન ટુ ફાઇટ, એમણે તો લડવાનું શરૂ કર્યું ભાઈ. તમે ચિત્રમાં જોઈ શકો છો, એકબીજા સાથે લડવા લાગ્યા. પહેલા તો ઉગ્રતાથી બોલ્યા અને પછી લડવાનું શરૂ કર્યું. ધે બિગન ટુ ફાઇટ, અને છેલ્લું વાક્ય, ધે ફોટ ફેરિયસલી, તેઓ બહુ ઉગ્રતાથી લડ્યા. એન્ડ કિલ ઈચ અધર, અને એકબીજાને જ મારી નાખ્યા. જુઓ ભાઈ ચિત્રમાં કેટલું સરસ મજાનું ગોપાળે સરસ કામ કર્યું. પોતાની બુદ્ધિથી ફક્ત પથ્થર મારીને પેલાને અંદર અંદર ઝગડાવીને એકબીજાને જ મારી નાખાવ્યા. છેલ્લું વાક્ય જોઈએ, હી ફોટ ફેરિયસલી, તેઓ બહુ ઉગ્રતાથી લડ્યા. એન્ડ કિલ્ડ ઈચ અધર, આ શબ્દ પણ આપણે શીખ્યા હતા, ઈચ અધર એટલે એકબીજાને, અને એકબીજાને જ મારી નાખ્યા. તો અહીંયા સરસ મજાનો આપણો આ પાઠ 7 and 1 બ્રો પૂરો થાય છે ભાઈ. ગુજરાતીમાં પણ કહેવાય છે ભાઈ, સાપ બી મર ગયો લાઠી બી ના તૂટી, એટલે કે ભાઈ સાપે મરી ગયો અને એની બુદ્ધિ પણ રહી, એટલે બુદ્ધિથી કરેલા કામથી ઘણા બધા કાર્યો પાર પાડી શકાય. સરસ મજાનો 7 and 1 બ્રો અહીંયા પૂરો થાય છે ભાઈ. આ સ્માર્ટ ક્લાસ લર્નિંગમાં તમે ઘણું બધું શીખ્યા હશો. આ પાઠ ભણતી વખતે, વિડીયો જોતી વખતે તમારી ટેક્સ્ટ બુક તમારી જોડે રાખજો, અને કંઈક ફરીથી વાંચવાનો અને વિચારવાનો પ્રયત્ન કરજો, તમને ઘણું બધું આવડશે. અસ્તુ, જય હિન્દ.